જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ભાગ બે પ્રકરણ ચાર લક્ષમાં છેલ્લો લેક્ચર લઈ રહ્યા છીએ, એટલે આ ચેપ્ટર આ લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જશે. આપણે ફોર્મ્યુલા બેઝ એટલે કે લક્ષના પ્રમાણિત રૂપ ઉપર આધારિત દાખલાઓ ગણી રહ્યા હતા. 75 દાખલા છેલ્લા વિડીયોમાં આપણે કમ્પ્લીટ કર્યા હતા. હવે 76થી આગળ 76 નંબર ડી વિભાગનો 16મો દાખલો 165મું પેજ. પ્રશ્ન આ રીતે છે, લિમિટ એક્સટેન્ડ ટુ 1, એક્સની 7/12 માઇનસ 1, એક્સની 3/12 માઇનસ 1ની કિંમત શોધો. ચાલો, બહુ સરળ ક્વેશ્ચન છે. એનું કારણ છે કે લિમિટ માઇનસ હોય, માઇનસ 1, તો આપણે થોડા ચેન્જ કરવા પડે. તો લિમિટ માઇનસ નથી, બીજું અહીંયા એકડો આપ્યો છે. 1ની ગમે તેટલી ઘાત કરો, જવાબ કેટલો આવે? 1 જ આવે, બરાબર. તો ક્વેશ્ચન હું અહીંયા આમ રાખીશ, લિમિટ એક્સટેન્ડ ટુ 1, એક્સની 7/12 માઇનસ 1ની 7/12, બરાબર. એનાથી કોઈ ફરક પડે નહીં, છેદમાં એક્સની 3/12 માઇનસ 1ની 3/12, બરાબર છે. હવે આપણું સૂત્ર આવું છે કે લિમિટ એક્સટેન્ડ ટુ એ, લિમિટ એક્સટેન્ડ ટુ એ, એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન અપોન એક્સ માઇનસ એ, બરાબર શું થાય? એન એ રેસ ટુ એન માઇનસ 1. તો એ પ્રમાણે આપણે અહીંયા ઘાતવાળા પદ તો આવી ગયા, ઘટે છે શું? છેદમાં જે લિમિટ હોય એનો ઓપોઝિટ ફેક્ટર, એટલે એક્સ ટેન્ડ્સ ટુ એ હોય તો એક્સ માઇનસ એ, અહીંયા એક્સ ટેન્ડ્સ ટુ 1 તો ઓપોઝિટ ફેક્ટર શું થાય? એક્સ માઇનસ 1. તો એક્સ માઇનસ 1 ઘટે છે તો આપણે શું કરશું? અંશ અને છેદને, અંશ અને છેદને એક્સ માઇનસ 1 વડે ભાગતા. ચાલો, તો આપણે લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરશું. તો પ્રશ્ન આપણો આવી રીતે લખશું કે લિમિટ એક્સટેન્ડ ટુ 1, એક્સની 7/12 માઇનસ 1ની 7/12, છેદમાં શું મૂકવાનું? તો કે એક્સ માઇનસ 1 હોલ ડિવાઈડેડ બાય લિમિટ એક્સટેન્ડ ટુ 1. અહીંયા શું આવે? એક્સની 3/2 ડિગ્રી માઇનસ 1^3/2 ડિવાઈડેડ બાય એક્સ માઇનસ 1. હવે કમ્પેરિઝન કરો તો આની જેવું જ થઈ ગયું, બરાબર છે. તો આપણે અહીંયા કારણ લખીને મૂકી દઈશું. જ્યારે જવાબ મૂકીએ ત્યારે થોડીક વાર આને હું બ્રેકેટ કરીને સાઈડમાં લઈ લઉં છું, એટલે આપણને નડે નહીં. ચાલો, તો અરે સોરી, ચાલો અને થોડીક વાર હું અહીંયા સાઈડમાં મૂકી દઉં છું. તો હવે આપણે આની કિંમત મૂકવાની, સૂત્ર તો તમારી સામે જ છે, જો અહીંયા રાખવું એટલે વાંધો ન આવે, બરાબર છે. હવે આપણે કિંમત મૂકીએ તો સૂત્ર પ્રમાણે કિંમત શું થાય? તો કે ભાઈ બરાબર, સોરી, બરાબર, અરે શું થાય છે, ઇક્વલ ટુ, ચાલો શું આવે? અહીંયા એ ઉપર ફોકસ કરવાનું, એટલે આપણે અહીંયા ફોકસ કરવાનું, બરાબર, આના ઉપર ફોકસ કરવાનું. તો એન આગળ આવી જાય એટલે 7/12 આગળ, 7/2 આગળ આવી જાય. 1ની 7/12 માઇનસ 1 ઘાત એટલે કેટલી થાય? તો કે આપણે ગણતરી નથી કરવી, 7/2 માઇનસ 1 એમ નામ લખી નાખો. છેદમાં આ સૂત્રનો ઉપયોગ કરો તો શું થાય? 3/12 આગળ આવી જાય અને 1ની 3/12 માઇનસ 1 ઘાત થાય, બરાબર. હવે આ જે વસ્તુ છે એને આપણે કારણ તરીકે મૂકી દઈએ આ બાજુમાં. શું કામ આવું કર્યું? તો કે ભાઈ આ સૂત્ર છે એટલા માટે, બરાબર. તો હવે 1ની કોઈ પણ ઘાત, જવાબ 1 જ આવે એટલે આપણે એ કઈ પ્રશ્ન નથી. તો આપણી પાસે વધ્યું શું? 7/12 છેદમાં 3/12. ચાલો, તો 7/12 છેદમાં, આ છેદનો છેદ અંશમાં લઈ જાઓ એટલે શું થઈ જાય? 2/3 થઈ જાય. તો કે યસ,
टू टू कैंसल थी जैसे, आ बने कैंसल कर दीजिए, तो आपको जवाब शू आए, सात ना छेद में त्रण, 7/3 इज अवर आंसर, 7/3। दाखला नंबर 77, डी विभाग नो 17મો दाखलो, 165મું पेज, देखा में डेन्जर लगे कि सर आ वर्गमूल ने थर्ड रूट ने शू आयु, बट डोंट वरी, लिमिट एक्सटेंड्स टू वन जे छे ए आपणा माटे आशीर्वाद रूप छे, कारण के अहीं माइनस नथी, माइनस होय तो थोड़ी पळोजंट रहे आपणे, बराबर। बीजू के सीधू साधु आपेलू छे, एकड़ो आप्यो छे, एक नी गम्मे तेटली घात करो, बराबर छे, हमेशा जवाब केटलो आवानो, एक, एटले एक नी चिंता आपणने नथी, ने साव सादा स्वरूपमां फेरवी नाखीए तो आ रीते फरे के लिमिट एक्सटेंड्स टू वन। चलो एक्स नी थर्ड रूट ऑफ एक्स एट एक्स की केटली घात थाय, 1/3 घात थाय, अने अहींया हूँ एक नी पण एक तृतीयांश घात मूकी दऊं तो के यस कोई इश्यू नहीं, बराबर, कारण के एक नी कोई पण घात जवाब एक ज आवशे। अहींया रूट एक्स एटले केटली घात लखाय, एक द्वितीयांश घात, माइनस एक नी एक द्वितीयांश घात, बराबर, याद रखवानुं। एंथ रूट होय ने, एंथ रूट ऑफ एक्स एटले एक्स रेस टू वन अपॉन एन थाय, पछी अहींया तमने बगड़ो आप्यो होय, वर्गमूळ होय तो भाज्या 2 आवे, ઘનમૂળ હોય તો ભાજ્યા 3 આવે, ચતુર્થમૂળ હોય તો ભાજ્યા 4 આવે, બરાબર। તો આવો દાખલો કદાચ ફેરવીને પૂછે કે ભાઈ ફિફ્થ રૂટ આપ્યું હોય, પાંચમું રૂટ, તો શું કરવાનું, તો કે 1/5 કરવાનું। ચલો હવે આપણું સૂત્ર એક વખત યાદ કરી લઈએ, શું હતું કે ભાઈ અહીંયા લિમિટ એક્સટેન્ડ્સ ટુ એ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન છેદમાં એક્સ માઇનસ એ બરાબર, તો કે એન એ રેસ ટુ એન માઇનસ વન હતું, તો સૂત્ર જેવું જ લાગે છે, એક્સ રેસ ટુ એન એ રેસ ટુ એન તો આવી ગયું, હવે ઘટે છે શું, તો કે છેદમાં ઘટે છે એક્સ માઇનસ વન, એક્સ ટેન્ડ્સ ટુ એ હોય તો એક્સ માઇનસ એ અવયવ બને, એક્સ ટેન્ડ્સ ટુ વન છે તો અવયવ શું બનશે, તો કે એક્સ માઇનસ વન, તો આપણે અહીંયા શું લખવાનું, અંશ અને છેદને એક્સ માઇનસ એક વડે ભાગતા, બરાબર, ટેક્સ્ટ બુક વાળા ગુણાકાર કરે છે અંશ અને છેદ સાથે, ગુણાકાર પછી છેદનો છેદ અંશમાં, એવા નિયમ નથી, આપણે નિયમમાં નથી પડવું, સીધું ભાગાકાર જ કરી નાખીએ તો શું થશે, લિમિટ, અને આપણે અહીંયા લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરીએ છીએ, લિમિટ એક્સટેન્ડ્સ ટુ વન ભાગાકારનો નિયમ, તો કે ભાઈ એક્સની એક તૃત્યાંશ ઘાત માઇનસ એકની એક તૃત્યાંશ ઘાત છેદમાં કોના વડે ભાગવાના, એક્સ માઇનસ વન ભાગ્યા હોલ ડિવાઈડેડ બાય, ચાલો તો અહીંયા શું આવે, લિમિટ એક્સટેન્ડ્સ ટુ વન એક્સની એક દ્વિતીયાંશ ઘાત માઇનસ એકની એક દ્વિતીયાંશ ઘાત છેદમાં એક્સ માઇનસ એક, બરાબર। તો હવે આપણું સૂત્ર રેડી થઈ ગયું, ખાલી એટલા ઉપર અંશનો વિચાર કરો, પછી છેદનો વિચાર કરીએ, તો એક્સ રેસ ટુ એન છે તો કે આ એ રેસ ટુ એન છે, આ એક્સ માઇનસ એ છે તો કે યસ, તો હવે આપણે કિંમત મૂકવાની છે, ચાલો તો અહીંયા કિંમત મૂકીએ, તો ઇક્વલ ટુ આને થોડી વાર સાઈડમાં લઈ લઈએ, ચાલો અહીંયા મૂકી દઉં છું થોડીક વાર માટે, તો ઇક્વલ ટુ શું થશે, તો કે એન આગળ આવી જાય, એન આગળ આવી જાય એટલે એક તૃતીયાંશ આગળ આવી જશે, બરાબર, એક મિનિટ, યસ, 1/3 આગળ આવી ગયું, તો કે હા, પછી શું આવે, આના ઉપર જ ફોકસ કરવાનું છે આપણે, બરાબર, એક તૃતીયાંશ આગળ, પછી એકમાંથી 1/3 માઇનસ વન થાય, તો કે હા, બરાબર છે। બીજું, એકની ગમે તેટલી ઘાત, જવાબ શું આવવાનો, એક જ આવવાનો, એટલે આપણે વિચારવાનું થતું નથી, બરાબર, છેદમાં શું આવે, તો કે 1/2 આગળ અને એકની 1/2 માઇનસ એક ઘાત, બરાબર। શું કામ આવું કર્યું, તો કે આપણી પાસે પ્રોપર રીઝન છે, સોરી, પ્રોપર રીઝન છે આ સૂત્ર, બરાબર, આ સૂત્રને ઉપાડીને આપણે પેસ્ટ કરીને ત્યાં મૂકી દેવાનું, તમારે તો સમમાં દરેક વખતે લખવાનું છે કે ભાઈ શું કામ આપણે આ ગણતરી કરીએ છીએ, ચાલો કારણ અહીંયા મૂકી દીધું આપણે, કારણ કે લિમિટ એક્સટેન્ડ્સ ટુ આખું સૂત્ર જે છે, બરાબર। તો હવે સાદરૂપ આપીએ તો એક તૃતીયાંશ ના છેદમાં એક દ્વિતીયાંશ વધે,
શું કામ? તો કે એકની ગમે તેટલી ઘાત એક જ આવે, છેદનો છેદ અંશમાં આવ્યો જાય, છેદનો છેદ અંશમાં આવ્યો જાય તો શું થઈ જાય? તો કે આ બગડો ઉપર આવી જાય તો બે ના છેદમાં ત્રણ, બે તૃતીયાંશ. અથવા ન સમજાય તો આમ ગણતરી કરવાની, એક તૃતીયાંશ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. પછી આ જે ભાગાકારમાં છે એને ગુણાકારમાં લઈ જાઓ તો ઊંધું થઈ જાય, એટલે બે ના છેદમાં એક, એક એક તો કેન્સલ કરવાની જરૂર નથી. જવાબ કેટલો આવ્યો? બે તૃતીયાંશ. બરાબર છે, તો આન્સર આવશે 2/3. દાખલા નંબર 78, ઈ વિભાગના ત્રીજાનો પહેલો દાખલો, પેજ 165 ઉપર, લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો. ચાલો પહેલો વિલન આવ્યો ઝીરો, કારણ કે આપણે જ્યારે સૂત્ર લખ્યું ત્યારે મેં એવું લખ્યું હતું એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો, કોઈ દિવસ ઝીરો હોવું જોઈએ નહીં, અને અહીંયા તો ઝીરો આવ્યો એટલે પહેલો પ્રોબ્લેમ અહીંથી શરૂ થયો. બીજું કે ભાઈ અહીંયા તો ઝીરો છે એટલે ફેક્ટર એચ જ થાય, બરાબર છે. એક્સ પ્લસ એચની 7 ઘાત માઇનસ એક્સની 7 ઘાત છેદમાં એચની કિંમત શોધો. ચલો તો ઝીરો આપણા માટે પ્રોબ્લેમ છે. બટ આ ટાઈપનો સમ જ્યારે પણ આપેલો હોય ત્યારે એની એક ટેકનિક છે, એ સમ દેખાવમાં લાંબો લાગે પણ એકદમ નાનો અને સરળ દાખલો છે. તો આમાં આપણે એક વેરિયેબલ ચેન્જ કરવો પડશે. તો આપણે ધારી લઈએ કે ધારો કે એક્સ બરાબર, આપણે એક્સ પ્લસ એચ બરાબર કોઈ પણ વસ્તુ ધારી શકાય, હું ટી ધારું છું કારણ કે ટેક્સ્ટબુકવાળા ટીનો યુઝ કરે છે, જનરલી યુનો પણ યુઝ કરી શકાય, બરાબર છે. તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે એક્સ વત્તા એચ બરાબર ટી. જો આ બે ત્રણ સ્ટેપ ખાસ સમજો, આમાં આખો સમ આપણો પતી જશે, બરાબર છે. એક્સ વત્તા એચ બરાબર ટી મૂકી દઉં તો હું, હવે અહીંયા તમે જો કે ભાઈ આપણે જરૂર કોની છે, બે હું ટેક્સ્ટબુકમાં બે સ્ટેપ કરીશ, હું ત્રણ સ્ટેપ કરીશ, તેથી કરીને ચાલો આપણે એક એચ આપણા માટે નડે છે ને, ઝીરો છે તો એચને સૂત્રનો કરતા બનાવો તો એચ બરાબર શું થાય? તેથી એચ બરાબર ટી માઇનસ એક્સ થાય, બરાબર છે. હવે જ્યારે પણ આપણે ચલ બદલીએ, વેરિયેબલ બદલીએ, ત્યારે લિમિટ એ ફરે, બરાબર. લિમિટ તો એચની છે પણ આપણે તો આને ટી કીધું છે, તો આપણે લખવાનું જ્યારે એચ ટેન્ડ્સ ટુ ઝીરો, જ્યારે એચ ટેન્ડ્સ ટુ ઝીરો ત્યારે ટી ટેન્ડ્સ ટુ શું થાય? ટી ટેન્ડ્સ ટુ શું થઈ જાય? તો કે આ જે કિંમત છે એક્સ વત્તા એચ બરાબર ટી, એમાં એચની કિંમત હું ઝીરો મૂકી દઉં તો એક્સ વત્તા ઝીરો બરાબર ટી, એનો મતલબ જેવો થયો ટી બરાબર શું થાય? એક્સ. તો ટી ટેન્ડ્સ ટુ એક્સ. સમજ્યા તમે કે ભાઈ એક્સ વત્તા એચ બરાબર ટી ધારી લીધો, પછી આ સ્ટેપ મેં વધારાનું કર્યું છે, એચને સૂત્રનો કરતા બનાવો તો એક્સ આ સાઈડ લઈ આવે એટલે ટી માઇનસ એક્સ થશે. હવે આ લિમિટ બદલવાની, ત્રીજું સ્ટેપ, જ્યારે એચ ટેન્ડ્સ ટુ ઝીરો એટલે આપણે જ્યાં મૂળ ધાર્યું છે એમાં એચની કિંમત ઝીરો મૂકી દો તો ટી ટેન્ડ્સ ટુ શું થઈ જાય? એક્સ થઈ જાય, બરાબર. ચાલો હવે આપણો સમ નવેસરથી સ્ટાર્ટ કરીએ. જો આ બોક્સમાં જ આપણી બધી વસ્તુ આવી ગઈ છે, બરાબર. તો લિમિટ, અથવા તો આપણે આમ લખીએ, તેથી લિમિટ, હવે એચ ટેન્ડ્સ ટુ ઝીરો ત્યારે ટી ટેન્ડ્સ ટુ શું હતું? એક્સ. એટલે આપણે લખવાનું ટી ટેન્ડ્સ ટુ એક્સ. ટી ટેન્ડ્સ ટુ એક્સ, તો પહેલી લિમિટ ફેરવી, એક્સ વત્તા એચ બરાબર શું છે? t^7. જોજો t^7 માઇનસ એક્સની 7 ઘાત, એમ નામ રહેવા દો, એક્સની 7 ઘાત છેદમાં એચ, પણ એચ બરાબર આપણે શું મેળવ્યું હતું અહીંયા? તો કે ટી માઇનસ એક્સ. ચાલો તો હવે આપણું સૂત્ર બની ગયું કે નહીં? એક્ઝેક્ટ શું આપણું સૂત્ર શું હતું? કે ભાઈ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન છેદમાં એક્સ માઇનસ એ બરાબર એન એ રેસ ટુ એન માઇનસ, બરાબર ને. તો આને આપણે જરૂર પડશે આગળ, એટલે આવી રીતે લખી જ રાખીએ. ચાલો તો તમે જોઈ શકો એક જ સ્ટેપમાં આખો સમ એક્ઝેક્ટ આની જેવો થઈ ગયો. એની જગ્યાએ એક્સ આપેલું છે તો એક્સ માઇનસ એ હોય તો અહીંયા ટી માઇનસ એક્સ થઈ ગયું. તો જવાબ શું આવે આપણો? તો કે બરાબર બરાબર. ચાલો અહીંયા શું આના ઉપર જ ફોકસ કરવાનું છે, છેલ્લા પદ ઉપર. 7 ક્યાં આવી જાય? આગળ આવી જાય. એટલે 7 માઇનસ 1 એટલે કેટલી ઘાત વધે? 6 ઘાત. આવું શું કામ આપણે કર્યું? તો કે આપણી પાસે પ્રોપર રીઝન છે, આ સૂત્ર આપણે આપેલું છે લક્ષનું, એટલા માટે. તો અહીંયા આપણે કારણ મૂકી દેવાનું, બરાબર છે.
ચાલો હવે ફાઈનલ આન્સર મૂકી દો એટલે આ ફાઈનલ જ છે, 7x^2 6 એ આપણો જવાબ. તો તમે જોવો તો ખાલી 2-3 સ્ટેપમાં દાખલો પતી ગયો બરાબર, પણ આ આટલાનું નોલેજ હોવું જરૂરી છે વેરિયેબલ ચેન્જ કઈ રીતે કરવાનું. 79 આપણે જે હમણાં ગણવાની કાર્બન કોપી છે, 0 આવે ને 0 x tends to 0 અને સૂત્ર વાપરવાનું હોય ત્યારે આ જ રીત આપણે હમણાં ગણી એનો જ યુઝ કરશું આપણે. ચાલો તો સૌ પ્રથમ તમે જો ક્યાંય 1+x આપેલું છે જે મેઇન પદ હોય એના માટે t ધાર લેવાનું બરાબર. તો ધારો કે 1+x = t, તેથી આપણે x ને સૂત્ર નો કરતા બનાવશું ને છેદે જોવાનું, અંશનું થઈ ગયું કામ. તો કે આ હવે છેદમાં x ની જરૂર, તો x બરાબર શું થાય, t - 1 થાય. તો કે યસ, હવે લિમિટ ફેરવવાની, જ્યારે x→0 ત્યારે t→ કેટલા થાય. તો કે x ની કિંમત અહીંયા 0 મૂકી દઉં તો t→ કેટલા થઈ જાય, 1 થઈ જાય બરાબર ને. અહીંયા 0 પુટ કરી દઈએ, આ 0 થઈ ગયું, તો t ની કિંમત કેટલી થઈ જાય, તો કે 1 થઈ જાય બરાબર. ચલો તો આપણો દાખલો પૂરો, આટલું જ કરવાનું છે. હવે તો ખાલી રકમ ગોઠવવાની છે, તો રકમ આપણી આવી રીતે છે કે ભાઈ લિમિટ સોરી તેથી લિમિટ x→0 હવે આ જે છે આવી રીતે 1+x નું 10th રૂટ આપેલું છે બરાબર -1/x. તો 10th રૂટ હોય તો હમણાં આપણે વાત કરી હતી, મેં શું વાત કરી હતી તમને, તો કે ભાઈ x નું nth રૂટ હોય, સોરી x નું nth રૂટ કે કોઈ પણ પદ નું nth રૂટ, તો શું થાય, x ની 1/n ઘાત થાય. તો અહીંયા 1+x જે છે એની કેટલી ઘાત લખાય, 1/10 ઘાત લખાય. તો કે યસ બરાબર ને. ચાલો તો હવે હું વેરિયેબલ બદલાવું છું. ચાલો તો બરાબર લિમિટ x→0 ની જગ્યાએ હવે શું આવી જશે, t→1, 1/1 આપણે ચેન્જ કરીએ, t→1, 1+x ની જગ્યાએ t, પણ t ની કેટલી ઘાત આવે, 1/10 ઘાત, -1 ની ગમે તે ઘાત લખો ને કાંઈ ફેર ન પડે, 1/10 ઘાત, છેદમાં x, x બરાબર t - 1. ચાલો બની ગયું. તો કે આપણું સૂત્ર શું છે, ચાલો ફરીથી સૂત્ર યાદ કરીએ. તો કે લિમિટ x→a x^n -a^n છેદમાં x - a બરાબર na^n - 1. ઓકે, અહીંયા કારણ લખી નાખીએ અને બ્રેકેટ કરી દઈએ એટલે આપણને આગળ કામ લાગશે. ચાલો આને ઉપાડી થોડી વાર અહીંયા મૂકી દઉં છું. તો આનો જવાબ હવે શું લખશું આપણે, અહીંયા ઇક્વલ ટુ કરીને, ઇક્વલ ટુ, ચલો આ સાઈડ નો પાર્ટ છે, તો આના પ્રમાણે એના આગળ આવી જાય એટલે 1 દશાંશ આગળ આવી ગયું. તો કે યસ, પછી શું, લાસ્ટ ટર્મ ઉપર જ ફોકસ કરવાનું હંમેશા, બીજું કાંઈ જોવાનું નહીં. સૂત્ર એકવાર મળી જાય પછી 1 દશાંશ, પછી 1 ની 1 - સોરી n - 1 એટલે 1/10 - 1 ઘાત બરાબર. હવે 1 ની ગમે તેટલી ઘાત હોય આપણને કાંઈ ફરક પડે, તો કે નો ફરક પડે. તો આનો જવાબ આવશે 1. તો આપણો જવાબ કેટલો થશે, 1/10. અને આ જે કારણ છે એને આપણે અહીંયા મૂકી દઈએ જ્યાં વેલ્યુ મૂકીએ ત્યાં, બટ થોડી જગ્યા ઘટે છે એટલે હું થોડું ગોઠવી લઉં, 1 જ મિનિટ. ચાલો આ જે 2 પદ છે એને થોડા સાઈડમાં લઈ લઈએ, અહીંયા લઈ લઉં, યસ ચાલો થઈ ગયો તમારો જવાબ. તો 1/10 જે છે એ આપણો જવાબ આવશે. દાખલા નંબર 80, ઈ વિભાગ ના ત્રીજા નો સોરી ઈ વિભાગ ના ત્રીજા નો ત્રીજો દાખલો, 165મા પેજ ઉપર આપણને આપેલી છે રકમ કે લિમિટ x→0 1+x(n)-1/x ની કિંમત શોધો. ચાલો તો સૌ પ્રથમ આપણે શું કરવું જોઈએ, તો કે x→0 છે એ જ આપણા માટે મોટો પ્રોબ્લેમ છે. તો 0 પહેલા તો રિમૂવ કરવું પડશે બરાબર. તો 0 રિમૂવ કરવા માટે આપણે શું કરવાનું, ધારો કે 1+x = શું લેશું આપણે, t.
તેથી આપણે છેદ શું છે તો કે એક્સ એક્સ બરાબર શું થશે ટી માઇનસ એક. ઓકે ચલો પહેલું કામ પતી ગયું. હવે આપણે લિમિટ ઉપર ધ્યાન આપો. જ્યારે એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો ત્યારે ટી ટેન્ડ્સ ટુ કેટલા થાય? તો કે અહીંયા ઝીરો પુટ કરી દો, એક્સની જગ્યાએ ઝીરો, તો ટીની કિંમત કેટલી થાય? એક. ટી ટેન્ડ્સ ટુ વન. ઓકે દેટ્સ ઓલ. હવે આપણો દાખલો ગણીએ તો ક્વેશ્ચન આપણો આ રીતે છે. અહીંયા લખું છું આખું, મિનિટો ચાલો આને થોડું સાઈડમાં લઈ લઈએ આની નીચે. યસ, અહીંયા આપણો ક્વેશ્ચન લખીએ કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો 1 + x ની n ઘાત -1 ના છેદમાં x બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન ચેન્જ કરીએ છીએ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો ની જગ્યાએ શું થઈ જશે? ટી ટેન્ડ્સ ટુ વન. ટી ટેન્ડ્સ ટુ વન. 1 + x ની જગ્યાએ શું આવી જશે? ટી ની એન ઘાત -1. એક ની જગ્યાએ હું ગમે તેટલી ઘાત મૂકું, એક ની તો કઈ ફરક ન પડે. એક ની એન ઘાત છેદમાં એક્સ, એક્સ બરાબર ટી માઇનસ વન. ચાલો તો આપણું સૂત્ર બની ગયું. તો કે આ હવે ડાયરેક્ટ મૂકી દઈએ તો કે એન એક ની એન માઇનસ વન ઘાત બરાબર. શું કામ આવું કર્યું? તો કે આનું કારણ છે, કારણ કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન અપોન એક્સ માઇનસ એ બરાબર એન એ રેસ ટુ એન માઇનસ વન. ચાલો આ સૂત્રનો ઉપયોગ કર્યો તો આપણો જવાબ શું થશે? એન ગુણ્યા એક ની ગમે તેટલી ઘાત. એક જ જવાબ આવે એટલે આપણો જવાબ શું થઈ ગયો? એન આવી ગયો જવાબ બરાબર. દાખલા નંબર 81 અને આપણા ચેપ્ટરનો છેલ્લો દાખલો છે, ઈ વિભાગના ત્રીજાનો છઠ્ઠો 165 નંબરનું પેજ. ચાલો તો લિમિટ એચ ટેન્ડ ટુ ઝીરો, વળી પાછું ઝીરો આવ્યું એટલે પ્રોબ્લેમ બરાબર છે, બાકી બધું પછી. તો જ્યારે પણ પ્રોબ્લેમ થાય ને, બીજું અહીંયા તો એફ ઓફ એક્સ ના સ્વરૂપમાં આપેલું છે, આખો ક્વેશ્ચન એ નથી આપ્યો એટલે ક્વેશ્ચન આપણે પહેલા તો બનાવીએ. ચલો તો ક્વેશ્ચન આમ બનશે કે ભાઈ એફ એક્સ બરાબર એક્સ ની 7 ઘાત, તો એફ ઓફ એક્સ વત્તા એચ બરાબર શું થાય? તો કે ભાઈ જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં એક્સ વત્તા 7 કરી દો એટલે x+7, સોરી x+h ની 7 ઘાત થઈ ગઈ. ચાલો હવે આપણો પ્રશ્ન આવ્યો આવી રીતે. આખો પ્રશ્ન અહીંયા હું સાઈડમાં લખું છું એટલે તમને ધ્યાન રહે કે લિમિટ એચ ટેન્ડ્સ ટુ ઝીરો એફ એક્સ વત્તા એચ એટલે શું થઈ ગયું? x+h ની 7 ઘાત -f(x) એટલે x ની 7 ઘાત છેદમાં h. આ આપણો પ્રશ્ન થઈ ગયો. અને તમને ન ખબર હોય તો આપણે આ દાખલો ગણી ચૂક્યા છીએ, જો આ યાદ રાખજો. આ દાખલો હું કોપી કરી લઉં એટલે તમને ત્યાં જોવામાં ઈઝી પડે. ચાલો કંટ્રોલ સી. ઓકે દાખલો આપણે ગણી ચૂક્યા છીએ એટલે તમારે શરૂઆતનો દાખલો હતો. યસ, અહીંયા હું પેસ્ટ કરું એટલે તમને ખ્યાલ આવશે. ચાલો આ દાખલો જોઈ લો. x+h ની 7 ઘાત -x ની 7 ઘાત છેદમાં h. તો બાકીનાનું શું ગણતરી કરવાની? તો કે ભાઈ બાકીનાની ગણતરી ક્યાં કરવાની રહી? આ જે હતું એ જ આપણે ઉપાડીને મૂકી દઈએ બરાબર છે. આ જે પદ છે એ જ ઉપાડીને મૂકી દઈએ. આ જ વસ્તુ આવશે ને અંદર બધી બરાબર. ચાલો તો અને લઈ લઈએ એટલે આપણો જવાબ રેડી, સમજાવી દઈએ પછી તમને બરાબર. તો આ દાખલો આપણો છે, પહેલા હું આને રફ કરી નાખું, ડિલીટ જ કરી દઈએ આપણે. ચાલો ડિલીટ. હવે આ જે છે આખું પદ અહીંયા ઉપાડીને મૂકી દઈએ. ચાલો તો પ્રશ્ન આવી રીતે હતો, ગણાઈ ગયેલો હશે એટલે ફરી એક વખત આપણે ખાલી નજર ફેરવી લઈએ. કે ધારો કે x+h બરાબર t ધારવાનું બરોબર છે, તો h ની કિંમત કેટલી થાય? તો કે x આ સાઈડ આવે એટલે t - x. h tends to 0, તો અહીંયા h ની જગ્યાએ 0 મૂકી દઈએ તો t બરાબર શું થાય? x એટલે t tends to x બરાબર. હવે આપણો ક્વેશ્ચન અહીંયા એક આપણે સ્ટેપ ઉમેરી દઈએ. ચાલો અહીંયા હું થોડી જગ્યા ઉમેરી દઉં, ઇન્સર્ટ
रिमूव स्पेस, થોડીક જગ્યા ઉમેરી દીધી. યસ, તો આપણો ક્વેશ્ચન અહીંયા આવી રીતે છે. એ પ્રશ્ન ફરીથી આપણે લખીએ. તેથી લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x વત્તા h માઇનસ f ઓફ x છેદમાં h, બરાબર. પછીના પદ જે છે એ એઝ ઇટ ઇઝ અહીંયા ઇક્વલ ટુ કરી દઈએ, અને આને પણ ઉપર લઈ લઉં થોડુંક. ઓકે, રેડી, બરાબર. તો અહીંયા સુધી આપણે કર્યું. હવે આપણો પ્રશ્ન છે એફ ઓફ એક્સ વત્તા એચ, બરાબર. હજી આમાં એક સ્ટેપ ઉમેરી દઈએ આપણે. યસ, એક જ મિનિટ, આની કરતા તો ગણી નાખ્યો તો સારું હતું, બરાબર ને. ઇન્સર્ટ રિમૂવ સ્પેસ. અરે ચાલો ને ભાઈ, વાંધો નહીં, હું લખી નાખું છું. ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0, h ટેન્ડ્સ ટુ 0, આ બધું ભેગું થઈ ગયું છે એટલે બરોબર કટ નથી થતું. હવે f ઓફ x વત્તા h બરાબર શું થઈ ગયું? તો કે x પ્લસ h ની 7 ઘાત માઇનસ f ઓફ x બરાબર x ની 7 ઘાત છેદમાં h. હવે આપણો પ્રશ્ન ફેરવો, x વત્તા h બરાબર t ની 7 ઘાત બરાબર x ની 7 ઘાત એઝ ઇટ ઇઝ, અને h બરાબર શું લેવાનું છે? તો કે h બરાબર t માઇનસ x, અને h ટેન્ડ્સ ટુ 0 ત્યારે t ટેન્ડ્સ ટુ x. તો આપણો જવાબ 7s/6 આવી ગયો, બરાબર. ચલો, તો આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થયું, બરાબર. આગળનો દાખલો જે હતો એ તમે અગાઉ પણ જોઈને કરી શકો. તો આ ઉદાહરણ તમારે એટલા ગણવાના છે. એક છે ઉદાહરણ 26 બરાબર, એક ઉદાહરણ 27, ઉદાહરણ 28 અને 29. માત્ર 4 ઉદાહરણ આપણે હોમવર્કમાં આપ્યા છે અત્યારે. તો આ સાથે આપણું લક્ષનું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. 4 ઉદાહરણ તમારા હોમવર્ક માટે છે. હોમવર્ક. ડબલ્યુ થોડો મોટો થઈ ગયો. ચાલો, તો આ સાથે આપણું લક્ષ જે હતું એ અહીંયા પૂર્ણ થાય છે.